સમગ્ર ભારતમાં પીએસીએલ એટલે કે પલ્સનું નેટવર્ક પથરાયેલું હતું અને કરોડો રૂપિયાના રોકાણો સ્થાનિક કક્ષાએ એજન્ટો મારફતે મેળવ્યા હતા. ભારતમાં પલ્સ કંપનીનામાં વધુ વળતર મેળવવા અને વધુ કમિશન મેળવવાની લાઈમાં રોકાણકારોની સાથે એજન્ટોની સ્થિતિ પણ ગંભીર બની ગઈ છે અને સુપ્રીમના આદેશ બાદ હાલમાં રકમ ન મળતા તમામ લોકોએ ઈચ્છા મૃત્યુની માંગ ઉચ્ચારી છે. મહેસાણા જિલ્લાના 500થી વધુ એજન્ટ અને રોકાણકારોએ આ માંગ કરી છે. મળતી માહિતી મુજબ દેશમાં પલ્સ કંપનીને સેબી દ્વારા બંધ કરાયા પછી 6 કરોડ ગ્રાહકોના અંદાજે 50,000 કરોડ રૂપિયા પરત નથી મળ્યા. આ મામલે સુપ્રીમ કોર્ટે 6 મહિનામાં રોકાણકારોને નાણાં ચૂકવવાનો આદેશ કર્યો હતો, છતાં પણ કેટલાકને ચૂકવણા બાદ મોટાભાગના રોકાણકારોના નાણાં ફસાયેલા છે. ત્યારે મહેસાણા પલ્સ કંપનીમાં નાણાં ડૂબતા મહેસાણામાં 500 કરતાં વધુ એજન્ટ અને રોકાણકારોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા અરજી કરી છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા 6 માસમાં પલ્સ કંપનીએ રોકાણકારોના નાણાં ચૂકવવા આદેશ કર્યા હતા. સુપ્રીમના આદેશ બાદ પણ નાણાં નહીં ચૂકવાતા રોકાણકાર કફોડી હાલતમાં મુકાયા છે. મારા ખાલી એટલું જ કહેવું છે કે અત્યારે હાલ ગ્રાહકોને પૈસા મળતા નથી ને એના માટે અમે બધા ભેગા થઈને આત્મવિલોપન માટે કલેક્ટર સાહેબશ્રીને અરજી આપવા જઈ રહ્યા છીએ, જેના થકી લોકોને પૈસા જલ્દી પરત મળી જાય. કેટલી રકમ લેવાની બાકી નીકળતી હશે? લગભગ મહેસાણામાં 300 થી 400 કરોડ રૂપિયા લોકોના પૈસા બાકી બોલો.